હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચરમાં પ્રોટીન અને એના વિશે સામાન્ય માહિતી જે છે અભ્યાસ કર્યો હતો. હવે આજના લેક્ચર જે છે એમાં પ્રોટીનનો બંધારણીય એકમ, બરાબર, આગળના લેક્ચરમાં આપણે વાત કરેલ હતી પ્રોટીનનો નાનામાં નાનો બંધારણીય એકમ જે છે એ છે એમિનો એસિડ, બરાબર. તો એમિનો એસિડના પ્રકાર કયા કયા છે, ટાઈપ્સ ઓફ એમિનો એસિડ, અને કેટલાક એમિનો એસિડ જે છે એના નામ, બરાબર, જે મહત્વના એમિનો એસિડ છે એના બંધારણની સાથે, બરાબર. તો આજનો ટોપિક જે છે આવશે ટાઈપ્સ ઓફ એમિનો એસિડ, એટલે એમિનો એસિડના જુદા જુદા પ્રકાર જે છે એના વિશે જોઈએ, બરાબર. એટલે સૌથી પહેલા મેઇન મુખ્ય ટોપિક છે આપણો પ્રોટીન, પ્રોટીનનો બંધારણીય ઘટક. પ્રોટીન જે છે એનો બંધારણીય ઘટક તરીકે શું થશે, બંધારણીય ઘટક તરીકે આવેલ હોય એમિનો એસિડ. એટલે દરેકે દરેક પ્રોટીન જે છે એ એમિનો એસિડની બનેલી લાંબી શૃંખલા છે, બરાબર. આપણે મોતી જે છે એની બનેલી એક માળા લઈ લઈએ, તેમાં એક એક મોતી છે એ થશે એક એક એમિનો એસિડ, બરાબર, જેના દ્વારા જોડાઈ અને લાંબી શૃંખલા બને છે, જેને આપણે પ્રોટીન કહીએ છીએ, બરાબર. તો એક સામાન્ય જે છે બંધારણ દર્શાવ્યું પ્રમાણે આપણે કોઈ પણ એમિનો એસિડ હોય, બરાબર, તો એમિનો એસિડનું આગળ વાત કરી હતી કે દરેકે દરેક એમિનો એસિડના બંધારણ જે છે એમાં ચાર અલગ અલગ ક્રિયાશીલ સમૂહ હોય, બરાબર. ચાર અલગ અલગ ક્રિયાશીલ સમૂહ જે બધામાં કોમન હોય, બરાબર. જેમ કે એક સમૂહ જે છે એ છે સી ડબલ ઓ એચ, બીજો સમૂહ જે છે એ છે એનએચ ટુ એટલે કે એમિનો સમૂહ, એક હોય હાઇડ્રોજન અને એક ઘટક જે છે આર, બદલાતો ભાગ જે છે આર ઘટક હોય, બરાબર. આ જે છે એ એસિડ સમૂહ છે, કાર્બોક્સિલ સમૂહ, એમિનો જે છે એ બેઝ સમૂહ છે, બેઝ માટેનો, એક હાઇડ્રોજન અને એક આર, બરાબર. આર જે છે એને નામ આપેલું હતું આપણે કાર્યકારી જૂથ, બરાબર. મતલબ કે આર ની જગ્યાએ ઘટકો બદલાય, બાકીનું બધું જે છે મોટા ભાગે એમિનો એસિડમાં સમાન રહે. આ જે રીત જે છે એ તટસ્થ રીતે મેં દર્શાવેલી છે, એને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ, બરાબર. એ બંને સમાન જ થાય, બરાબર. કઈ રીતે, જો તો કે કાર્બન જે છે એની સાથે રહેલા ચાર સમૂહ, એમાં એક સમૂહ આવી ગયો આર સમૂહ, બીજો સમૂહ જે છે હાઇડ્રોજન એટલે એચ. હવે તમે જાણો છો કે એસિડ હોય પ્રોટોન દાતા હોય, મતલબ કે એમાં પ્રોટોન એટલે એચ પ્લસ એ ગુમાવી દે, દાન કરે. જ્યારે પ્રોટોન નું દાન કરી નાખે એટલે એનું વીજભાર આવી જાય સી ડબલ ઓ માઇનસ, સી ડબલ ઓ માઇનસ સમૂહ જે છે, કારણ કે પ્રોટોન દાન કરે. અને બેઝ જે છે એનએચ ટુ એ પ્રોટોન ગ્રાહી હોય, મતલબ પ્રોટોન સ્વીકારે. જો બે હાઇડ્રોજન છે એનામાં એટલે એક હાઇડ્રોજન સ્વીકારે એટલે બની જાય એન એચ થ્રી, અને એના ઉપર વીજભાર આવી જાય પ્લસ, એટલે એન એચ થ્રી પ્લસ અને સી ડબલ ઓ માઇનસ. આ રીતે પણ આપણે એમિનો એસિડ જે છે દર્શાવી શકીએ. આ બંને એક જ છે, આ વીજભાર વાળા દર્શાવેલા છે, આ વીજભાર વગર જે છે દર્શાવેલા છે. આ બંને રીત જે છે આપણે દર્શાવી શકીએ. યાદ શું રાખવાનું, જ્યારે તમે એન એચ થ્રી લખો ત્યારે ઉપર પ્લસ લખવું પડે, સી ડબલ ઓ લખો ત્યારે માઇનસ લખવું પડે, બરાબર. જ્યારે સી ડબલ ઓ એચ લખો ત્યારે કોઈ વીજભાર નહીં આવે, એનએચ ટુ લખશો ત્યારે પણ કોઈ વીજભાર જે છે એમાં આવતો નથી, બરાબર. હવે બીજી એક બાબત, બરાબર, કેમિસ્ટ્રીની આવતી બાબત છે પણ આમાં સાથે લઈ લઉં છું કે એમિનો એસિડ જે છે, બરાબર, જેમાં મોટા ભાગના બધા એમિનો એસિડ જે છે એ આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખાય, બરાબર. શું કામ, જો કારણ કે જે કાર્બોક્સિલિક સમૂહ આવેલો છે સી ડબલ એચ સમૂહ, એના પછીનો કાર્બન જે છે, બરાબર, આ કાર્બનને કહેવાય આલ્ફા કાર્બન. એટલે બધા એમિનો એસિડ જે છે મોટા ભાગે કયા છે, તો કે આલ્ફા એમિનો એસિડ પ્રકારના એમિનો એસિડ કહી શકાય. આલ્ફા પછી આગળ હજી એક કાર્બન આવતું હોય તો બીટા, એના પછી આવતું હોય તો આલ્ફા બીટા ગેમા, બરાબર, એ પ્રમાણેનું નામ પણ કરવામાં આવે. એટલે બધા જે છે એ આલ્ફા કાર્બન પ્રકારના એમિનો એસિડ લઈ શકાય, કારણ કે સી ડબલ એચ પછીનો પહેલો કાર્બન જે છે એ કહેવાય આલ્ફા કાર્બન. હવે આપણે મોટા ભાગે એમિનો એસિડ કયા કયા છે અને એના પ્રકાર કયા કયા છે એ આપણે ભણવાનું છે, બરાબર. તો સૌથી મેઇન બાબત જે છે આવશે કે કુદરતમાં એમિનો એસિડ જે છે કુલ છે કેટલા, બરાબર. તો એના પછી કુદરતમાં 300 જેટલા એમિનો એસિડ જોવા મળે છે. કુદરતમાં કુલ એમિનો એસિડ જે છે કેટલા છે, તો કે 300 જેટલા, તો 300 થી પણ વધુ, બરાબર. પરંતુ તેમાંના
बावीस एमिनो एसिड ए प्रोटीन ना बंधारणीय एमिनो एसिड छे। प्रोटीन ना बंधारणीय एमिनो एसिड छे। प्रोटीन ना बंधारण में जोवा मळे एवा एमिनो एसिड जे छे ए 22 छे। बराबर, एमाना मुख्य 20 छे, 20 आपणे आज भणवाना। बराबर, आवा एमिनो एसिड ने આપણે મુખ્ય એમિનો એસિડ તરીકે ઓળખી શકીએ। બરાબર, એના માટે ઇંગ્લિશ શબ્દ છે સ્ટાન્ડર્ડ, સ્ટાન્ડર્ડ એમિનો એસિડ। સ્ટાન્ડર્ડ એમિનો એસિડ જે છે, બરાબર, એ મુખ્ય જે છે એમિનો એસિડ જે પ્રોટીનના બંધારણમાં જોવા મળે। બરાબર, એ મુખ્ય જે છે કયા કયા છે એ શેના આધારે જુદા પડે છે, તો એના પછી આ દરેક મુખ્ય એમિનો એસિડ, આ દરેક મુખ્ય એમિનો એસિડના બંધારણમાં, એમિનો એસિડના બંધારણમાં આર જૂથ જુદું પડે છે। બાકીનું બધું સમાન હોય, એમાં બદલાય શું? ખાલી આર જૂથ। બરાબર, આર જૂથ જે છે એના આધારે એમાં વિવિધતા જોવા મળે, બાકીનો બધો ભાગ જે છે એ મોટા ભાગે સમાન જોવા મળે। હવે આર જૂથ કયું હોય, કેવી રીતનું હોય, એના આધારે આપણે એનું મુખ્ય જે છે એ વર્ગીકરણ જોઈએ। બરાબર, કે આર જૂથ કઈ રીતે એમાં જુદું પડે છે। બરાબર, અને આર જૂથના આધારે એમાં કેવા પ્રકારના જે છે વિવિધતા જોવા મળે છે। બરાબર, તો આપણે એ લઈએ, એના પછી નેક્સ્ટ આવશે વૈજ્ઞાનિકનું નામ છે લેહનિંજર। નામ યાદ રાખજો, લેહનિંજર નામના વૈજ્ઞાનિકે, લેહનિંજર નામના વૈજ્ઞાનિકે આર જૂથની ધ્રુવીયતા, આર જૂથની ધ્રુવીયતાને આધારે, ધ્રુવીયતા એટલે પોલારિટી, બરાબર, મતલબ કે એના ઉપર વીજભાર છે કે નહીં, ધ્રુવીયતાના આધારે એમિનો એસિડને મુખ્ય ચાર જૂથોમાં વિભાજિત કર્યા હતા। બરાબર, એ ચાર જૂથ આપણે ભણવાના છે અત્યારે, કે લેહનિંજર પદ્ધતિ પ્રમાણે મુખ્ય જે એમિનો એસિડ છે એમાં આર જૂથ કેવા પ્રકારનું છે। બરાબર, આર જૂથ જે છે કેવા પ્રકારનું છે એના આધારે એના મુખ્ય ચાર પ્રકાર। બરાબર, એટલે આ પ્રમાણે આપણે લીધું હતું, એક હાઇડ્રોજન સમૂહ હોય, એક સી ડબલ હોય એટલે એસિડ સમૂહ હોય, બીજું NH2 એટલે બેઝ સમૂહ હોય, પણ આર સમૂહ કેવું હોય, આર સમૂહ જે છે એની ધ્રુવીયતાના આધારે, આર સમૂહની ધ્રુવીયતાના આધારે, બરાબર, ધ્રુવીયતાના આધારે મુખ્ય ચાર પ્રકાર એમિનો એસિડના, એ ચાર પ્રકારો કયા કયા છે? બરાબર, તો એ ચાર પ્રકાર જે છે મુખ્ય જોઈએ આપણે, એ ચાર પ્રકાર કયા કયા આવશે, કે આર જૂથની ધ્રુવીયતાના આધારે મુખ્ય ચાર જૂથ આ પ્રમાણે પડે। પહેલો પ્રકાર પડશે અધ્રુવીય આર જૂથ, અધ્રુવીય આર જૂથ, અધ્રુવીય આર જૂથ। બીજો પ્રકાર આવશે ધ્રુવીય અને વીજભાર વિહીન આર જૂથ, ધ્રુવીય પરંતુ વીજભાર વિહીન આર જૂથ। પહેલો પ્રકાર અધ્રુવીય, બરાબર, એનો મતલબ કે એમાં કોઈ બંને બાજુના વીજભાર જે છે એ તટસ્થ થઈ જતા હોય, વીજભાર વિહીન। ત્રીજો પ્રકાર જે છે આવશે ધ્રુવીય અને ધન વીજભારિત, ધ્રુવીય અને ધન વીજભારિત આર જૂથ। ધ્રુવીય ખરું, બરાબર, પણ વીજભાર કેવો હોય, ધન। અને ચોથો પ્રકાર આવશે ધ્રુવીય અને ઋણ વીજભારિત આર જૂથ, ઋણ વીજભારિત આર જૂથ। એટલે આ ચાર મુખ્ય પ્રકાર, આ ચારે ચાર પ્રકાર જે છે એમાં આપણે ટોટલ 20 એમિનો એસિડ જે છે એનું વર્ગીકરણ કરવાનું છે। આ 20 એમિનો એસિડ જે છે એ કયા પ્રકારમાં કેટલા આવે છે સાથે સાથે, બરાબર, એ આપણે જોતા જવાના છે। એટલે આ ચારે ચાર પ્રકાર જોઈએ, અને ચારે ચાર પ્રકારમાં ખાસ એમિનો એસિડ જે છે એના નામ, બરાબર, એમિનો એસિડ જે છે એ કયા કયા પ્રકારના અને કયા જૂથ જે છે એમાં એનો સમાવેશ થાય છે, બરાબર, એ જોઈએ। તો એક એક ભાગ લઈએ, બરાબર, સૌથી પહેલું
पहलो प्रकार आवशे अध्रुवीय आर्जुत। अध्रुवीय आर्जुत, अध्रुवीय आर्जुत जे छे एनो मतलब शुं थाशे भाई? अध्रुवीय आर्जुत जे छे एमा सी डबल ओ एच अने एनएच टू એટલે કે એમીનો સમૂહ અને સીડબલે સમૂહની સંખ્યા સમાન હોય છે, સંખ્યા સમાન હોય છે જેમાં સી ડબલ ઓ એચ અને એનએચ2 સમૂહ બે સમાન સંખ્યામાં આવેલા હોય એને કહેવાય અધ્રુવીય આર જૂથ, બરાબર? એટલે કે આમ તે તટસ્થ છે, આ બધા જે છે એને કયા પ્રકારના એમીનો એસિડ કહેવાય? તટસ્થ વિજભાર ધરાવે છે, કારણ કે એમાં સી ડબલ એચ જે છે અને એનએચ ટુ બે ની સંખ્યા જે છે સમાન. બીજો પ્રકાર થશે ધ્રુવીય અને વિજભાર વિહીન. ધ્રુવીય અને વિજભાર વિહીન, ધ્રુવીય છે બરાબર, મતલબ કે એમાં ધન અને ઋણ વિજભારને આકર્ષવાની ક્ષમતા છે બરાબર, પણ એમાં કોઈ વિજભાર નથી બરાબર, એનો મતલબ શું થશે? તો કે આવા એમિનો એસિડ, આવા એમિનો એસિડ માં કોઈ પણ પ્રકારનો, કોઈ પણ પ્રકારનો વિજભાર હોતો નથી, કોઈ પણ પ્રકારનો વિજભાર હોતો નથી બરાબર, અને વિજભાર હોતો નથી તો આનું કાર્ય જે છે શું હોય? તે પ્રોટીનના બંધારણમાં, પ્રોટીનના બંધારણમાં હાઇડ્રોજન, હાઇડ્રોજન બંધ બનાવવાનું કાર્ય કરે છે. પ્રોટીનના બંધારણમાં હાઇડ્રોજન બનાવવાનું કાર્ય કરે છે બરાબર. કોઈ પણ પ્રકારનો વિજભાર નથી અને એ ધ્રુવીયતા દર્શાવે, મતલબ આકર્ષણ છે પણ વિજભાર નથી. ત્રીજો પ્રકાર બરાબર, ત્રીજો પ્રકાર જે છે બહુ સિમ્પલ, આગળ કીધું પ્રમાણે ધ્રુવીય અને ધન વિજભારિત. ધ્રુવીય અને ધન વિજભારિત, ધ્રુવીય અને ધન વિજભારિત જે છે એનો મતલબ શું થશે? તો કે આગળ જે છે કીધું એ પ્રમાણે કે આ પ્રકારના એમિનો એસિડ જે છે એમાં, આ પ્રકારના એમિનો એસિડમાં NH2 સમૂહ, જો NH2 સમૂહ, NH2 સમૂહની સંખ્યા COOH કરતા વધુ હોય છે. જો અહીં જો એટલે તમને ખ્યાલ આવશે કે NH2 સમૂહ જે છે બરાબર, આ NH2 સમૂહ એ ધન વિજભાર ધરાવે છે, COOH જે છે માઇનસ વિજભાર ધરાવે. તો NH2 સમૂહ ધન વિજભાર ધરાવે છે એનો મતલબ કે આમાં કુલ ધન વિજભારની સંખ્યા વધી જાય, એટલે ટોટલ એમિનો એસિડ કેવા થઈ જાય? ધન વિજભારી. અને ધન વિજભારની સંખ્યા વધુ હોય, જો NH2 વધુ છે તો NH2 વધુ હોવાથી NH2 કેવો વિજભાર ધરાવે? ધન, અને એ બેઝિક માટેનો સમૂહ છે. એટલે આના પરથી આપણે કહી શકાય આ એમિનો એસિડ બેઝિક છે. બેઝિક એમિનો એસિડ કયા? તો આ બધા કયા આવશે? ધ્રુવીય અને ધન વિજભાર વાળા. અને લાસ્ટ ધ્રુવીય અને ઋણ વિજભાર. આગળ કીધું પ્રમાણે ધ્રુવીય અને ધન વિજભારિત કરતા ઊંધું, તેમાં COOH ની સંખ્યા NH2 કરતા વધુ હોય છે. COOH જે છે એની સંખ્યા વધી જાય એટલે એસિડ માટેનો સમૂહ છે, એસિડ માટેનો સમૂહ હોવાથી આ બધા જે છે એમિનો એસિડ કેવા થશે? એસિડિક, બધા એસિડિક એમિનો એસિડ થશે. એટલે આ પ્રમાણે ચાર વિભાગ, પહેલું અધ્રુવીય બરાબર જેમાં બંનેની સંખ્યા સમાન હોય બે ગ્રુપની, આમાં બંનેની સંખ્યા જે છે હોય પણ બેમાં વિજભાર કોઈ નહીં હોય, ટોટલ વિજભાર જે છે ઝીરો થઈ જાય બરાબર, એ માત્ર પ્રોટીન હાઇડ્રોજન બનાવવાનું કાર્ય કરે. ધન વિજભાર વાળા મતલબ કે બેઝિક, એમાં એમિનો સમૂહ વધુ હશે ટોટલ, અને ઋણ વિજભાર વાળા મતલબ કે એમાં કાર્બોક્સિલ સમૂહ જે છે વધુ હશે, એટલે આ પ્રકારના પ્રકાર જે છે થશે એસિડિક. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ જે છે આપણે પ્રકાર જોવાના છે એના ઉદાહરણ બરાબર, ઉદાહરણના નામ થોડાક જે છે તમારે અઘરા પડશે પણ નામ યાદ રાખવાના છે. એક એક પ્રકાર જોઈએ. જો સૌથી પહેલો પ્રકાર,
આપણે ચાર વિભાગ પડી દઈએ. પહેલો પ્રકાર અધ્રુવીય આર જૂથ, એના ઉદાહરણ લઈએ. બીજો પ્રકાર જે છે થશે ધ્રુવીય અને વીજભાર વિહીન, ધ્રુવીય અને વીજભાર વિહીન આર જૂથ, એના નામ જે છે જોઈએ. ત્રીજો પ્રકાર જે છે થશે ધ્રુવીય અને ધન વીજભારિત આર જૂથ, ધ્રુવીય અને ધન વીજભારિત આર જૂથ, એના ઉદાહરણ જોઈએ. અને ચોથો પ્રકાર જે છે એ છે ધ્રુવીય અને ઋણ વીજભારિત આર જૂથ, ઋણ વીજભારિત આર જૂથ, એના ઉદાહરણ જોઈએ. તો આ ચારે ચાર જે છે પ્રકાર, એમાં ટોટલ આપણે મુખ્ય જે 20 એમિનો એસિડ છે, 20 એમિનો એસિડ જે છે એના આપણે નામ યાદ રાખવાના છે. ચારે ચાર જે છે એમાં અલગ અલગ આપણે નામ જે છે દર્શાવીએ, બરાબર. 20 એમિનો એસિડ જે છે એના નામ તમારે યાદ રાખવાના છે, એક 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 નામ જોઈએ, બરાબર. તો સૌથી પહેલા અધ્રુવીય આર જૂથ જે છે એમાં પહેલું ઉદાહરણ, બરાબર. અધ્રુવીય આર જૂથ જે છે એમાં પહેલું ઉદાહરણ છે એલેનિન, પહેલું ઉદાહરણ જે છે એલેનિન. બીજો પ્રકાર જે છે આવશે આઇસોલ્યુસિન, એલેનિન આઇસોલ્યુસિન. ત્રીજું ઉદાહરણ છે પ્રોલિન. ચોથું ઉદાહરણ છે વેલાઇન, એલેનિન આઇસોલ્યુસિન પ્રોલિન વેલાઇન. પછીનું ઉદાહરણ છે લ્યુસિન, આઇસોલ્યુસિન હતું એ રીતનું ઉદાહરણ જે છે લ્યુસિન, એ આઈ બરાબર, પ્રોલિન બરાબર, વેલાઇન લ્યુસિન. પછીનું ઉદાહરણ મિથિયોનિન, મિથિયોનિન. પછીનું ઉદાહરણ ફિનાઇલ એલેનિન, ફિનાઇલ એલેનિન. અને લાસ્ટ આવશે ટ્રિપ ટોફેન. ટોટલ ઉદાહરણ જે છે કેટલા થઈ ગયા જુઓ, 1 2 3 4 5 6 7 અને 8, 8 જે છે ટોટલ એમિનો એસિડ 20 માંથી, જે મુખ્ય 20 જે છે એમાંથી 8 એમિનો એસિડ છે અધ્રુવીય આર જૂથ ધરાવતા છે, બરાબર. અધ્રુવીય આર જૂથ ધરાવતા એટલે આગળ જે પ્રકાર દર્શાવ્યું પ્રમાણે, મતલબ કે તટસ્થ એમિનો એસિડ જે છે કયા થાય, કે આ ટોટલ 8 જે છે એ તટસ્થ એમિનો એસિડ તરીકે ઓળખી શકાય, બરાબર. એવી રીતે બીજા ધ્રુવીય અને વીજભાર વિહીન જે છે આરજુ ધરાવે છે એના ઉદાહરણ લઈએ. એના ઉદાહરણમાં ટોટલ જે છે 7 ઉદાહરણ આવશે. 7 ઉદાહરણ જે છે કયા કયા જુઓ, પહેલો આવશે એસ્પરજિન, બીજું ઉદાહરણ છે સિસ્ટીન, ત્રીજું ઉદાહરણ આવશે થ્રિયોનિન, એસ્પરજિન સિસ્ટીન થ્રિયોનિન. ચોથું ઉદાહરણ આવશે સેરિન, પાંચમું ઉદાહરણ આવશે ટાયરોસિન, છઠ્ઠું ઉદાહરણ આવશે ગ્લુટેમિન, ગ્લુટેમિન. અને છેલ્લું આવશે ગ્લાયસિન. કેટલા થયા ટોટલ, 1 2 3 4 5 6 7, એસ્પરજિન સિસ્ટીન થ્રિયોનિન સેરિન ટાયરોસિન ગ્લુટેમિન અને ગ્લાયસિન, આ સાથે સાથ જે છે આવશે ધ્રુવીય અને વીજભાર વિહીન, બરાબર, આ એમિનો એસિડ, બરાબર. એના પછી નેક્સ્ટ છે ધ્રુવીય અને ધન વીજભાર વાળા, બરાબર. તો ધ્રુવીય અને ધન વીજભાર જે છે ધરાવતા એમિનો એસિડ, એમાં ટોટલ ધન વીજભારિત વાળા એટલે એનો મતલબ આગળ કીધું પ્રમાણે આ બેઝિક છે, એમાં ટોટલ ઉદાહરણ જે છે આવશે 3. 3 ઉદાહરણ કયા કયા, બરાબર. તો એમાં ટોટલ 3 ઉદાહરણ જે છે એ લઈએ. 3 ઉદાહરણમાં એક ઉદાહરણ પહેલું થશે આર્જિનિન, બીજું ઉદાહરણ છે હિસ્ટિડિન,
ત્રીજું ઉદાહરણ છે લાઇસિન, આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. જો લાઇસિન અને લ્યુસિન આ બધું ભેગું ના થાય, આ ત્રણ ત્રણ પ્રકાર જે છે એ કેવા પ્રકારના થશે, તો કે આ બધા બધા જે છે કેવા થશે, તો કે ધન વીજભાર વાળા, મતલબ કે બેઝિક એમિનો એસિડ. બેઝિક એમિનો એસિડ કયા કયા? તો ટોટલ જે છે ત્રણ આવશે, આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. આઠ અને સાત પંદર, પંદર ને ત્રણ, પંદર સોળ સત્તર અઢાર, વધારે ટોટલ બે, બરાબર. એટલે લાસ્ટ ટુ, બરાબર. છેલ્લા બે જે છે એમિનો એસિડ માંથી જે બે મુખ્ય જે છે એ બે ઉદાહરણ આવશે. છેલ્લા બે છે પ્રકાર ગણાય એસિડિક, એસિડિક એમિનો એસિડ ટોટલ થશે બે. કયા કયા? તો તેમાં પાછળ એસિડ શબ્દ આવે. એક થશે એસ્પાર્ટિક એસિડ, એક પ્રકાર થશે એસ્પાર્ટિક એસિડ અને બીજો પ્રકાર જે છે થશે ગ્લુટેમિક એસિડ. ગ્લુટેમિક એસિડ, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટેમિક એસિડ, બરાબર. આ બે જે છે ઉદાહરણ સાથે આપણે અહીંયા એમિનો એસિડના ટોટલ વીસે વીસ પ્રકાર જે છે આવી ગયા, જેમાં આઠ અધ્રુવીય પ્રકાર થશે જેને આપણે ગણીએ છીએ તટસ્થ એમિનો એસિડ, બીજું વીજભાર વિહીન વાળા સાત, ધન વીજભાર વાળા ત્રણ મતલબ કે બેઝિક અને ઋણ વીજભાર વાળા એસિડિક ટોટલ બે, બરાબર. આ બધે બધા જે છે એને યાદ રાખવા માટે એક શોર્ટકટ કી જે છે આપું છું. બધાના આગળની પહેલા પહેલા અક્ષર જે છે અને તમે તમારી રીતે ક્રમમાં કોઈ પણ ટેકનિકથી યાદ રાખી શકો છો, બરાબર. પણ હું જે ટેકનિક આપું છું પ્રમાણે પણ યાદ રાખી શકાય, બરાબર. જો તમને યોગ્ય લાગે તો તમે યાદ રાખો અથવા તમારી રીતે બીજી પણ નવી બનાવી શકો. જો પહેલું છે અધ્રુવીય આર જૂથને યાદ રાખવા માટેની રીત, પહેલો પહેલો અક્ષર એ, આઈ, પ્રોલિન, વેલ્યુ, મ, ફ, ત. પહેલા જે છે એનો શું આવશે? એ આઈ, એ આઈ, પ્રોલિનની વેલ્યુ, મફત, મફત. એમાં આવી ગયા બધા ભાગ. જો પહેલું એ એટલે એલેનિન, આઈ એટલે આઈસોલ્યુસિન, ત્રીજું પ્રોલિન, વે એટલે વેલાઇન, લ્યુ એટલે લ્યુસિન, મ એટલે મિથિયોનિન, ફ ફિનાઇલેલિન, ત્ર એટલે ટ્રિપ્ટોફેન. એ આઈ, પ્રોલિન, વેલ્યુ, મફત, આ ત્રણ જે છે બરાબર બધા ભાગ જે છે એમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આઠે આઠ જે છે પ્રકારના એમિનો એસિડના નામ જે છે ક્રમમાં રીતે યાદ રાખી શકો. એવી જ રીતે બીજો ભાગ છે ધ્રુવીય અને વીજભાર વિહીન, બરાબર. એમાં પહેલો પહેલો અક્ષર પરથી એસ પર સી થ્રી સેગલા, સેગલા ટાગલુ શોર્ટ ફોર્મ. એસ પર, એસ પર શું કામ લીધું? કારણ કે એ એટલે આગળ એલેનિન પણ આવી ગયું, એટલે આખું યાદ રાખવા માટે એસ પર સી થ્રી. એસ પર એટલે એસ્પરજીન, સી એટલે સિસ્ટીન, થ્રી એટલે થ્રિયોનિન, સેગલા ટાગલુ. સેગલા, સે એટલે સેરિન, ગ્લા એટલે ગ્લાઇસિન, ટા એટલે ટાયરોસિન, ગ્લુ એટલે ગ્લુટેમિન, બરાબર. ટોટલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાથે સાથે એમિનો એસિડ યાદ રાખી શકાય રીતે ધ્રુવીય અને વીજભાર વિહીન. નેક્સ્ટ આવશે ધ્રુવીય ધન વીજભારિત બેઝિક, બરાબર. સિમ્પલ છે ત્રણ નામ, એમનું પણ યાદ રાખી શકાય. શોર્ટ ફોર્મ આહિલા, આર્જિનિન, હિસ્ટિડિન, લાઇસિન, બરાબર. આ બંનેમાં તો યાદ રાખવાની કઈ જરૂર નથી, કારણ કે બે જેવા છે જેમાં પાછળ એસિડ આવે છે, એસિડ હોય બધા એસિડિક અને ઋણ વીજભાર વાળા, બરાબર. એમાં કઈ બહુ શોર્ટકટની જરૂર નથી. એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ, આવી રીતે દરેકે દરેક જે છે એની શોર્ટકટ કી પરથી આપણે દરેકે દરેક એમિનો એસિડ જે છે એના નામ યાદ રાખી શકીએ, બરાબર. કયો પ્રકાર જે છે એમિનો એસિડમાં જે છે એના નામ, બંધારણ પણ આવે છે, પણ બંધારણ જે છે તમારે એના યાદ રાખવાનું નથી. મુખ્ય જે છે ટોટલ ત્રણ બંધારણ જે છે તમારે ટેક્સ્ટ બુક જે છે એમાં આપેલા છે, એ સિવાયના કોઈ પણ બંધારણ જે છે તમારે યાદ રાખવાની જરૂર નથી, બરાબર. આ થઈ ગયા ધ્રુવીયતા જે છે એના આધારે એમિનો એસિડ જે છે એનું નામકરણ, બરાબર. કે ધ્રુવીયતાના આધારે એમિનો એસિડ જે છે કયા કયા અને કેટલા પ્રકારના હોય બધા, બરાબર. ટેક્સ્ટ બુકમાં જે આપેલા છે એમિનો એસિડ, બરાબર, એનું બંધારણ જે છે એના આધારે એમાં ટોટલ જે છે ત્રણ એમિનો એસિડ જે છે દર્શાવેલા છે. બીજા એમિનો એસિડ તમારે બંધારણની દ્રષ્ટિએ યાદ રાખવાય તો રાખી શકાય, પણ એ કેમિસ્ટ્રીની બાબત જે છે એમાં આવશે, બાયોલોજીમાં એટલું બધું ડિટેલ જે છે જરૂર નથી, બરાબર. એટલે આપણે
ટેક્સબુક જે છે એમાં જે જે એમિનો એસિડ ના ખાલી બંધન આપેલા છે, બંધન જે છે એના વિશે ટૂંકમાં જોઈ લે. બરાબર, ત્રણ એમિનો એસિડ જે છે એના બંધન આપેલા છે, બંધન કયા કયા છે? જો તો સૌથી પહેલું એક એમિનો એસિડ, સૌથી સાદામાં સાદું એમિનો એસિડ આપેલું છે ગ્લાયસીન. બરાબર, ગ્લાયસીન જે છે એ સૌથી સરળ કક્ષાનો એમિનો એસિડ છે. શું કામ સરળ? તો એના બંધન તમે જુઓ, કાર્બનની સાથે ચાર ક્રિયાશીલ સમૂહ હોય એમાં એક ઘટક આવશે સી ડબલ ઓએચ, આગળ કીધું પ્રમાણે બીજો ઘટક આવશે એનએચ ટુ, ત્રીજો ઘટક આવશે હાઇડ્રોજન, અને ચોથો ઘટક જે છે એ પણ હાઇડ્રોજન લઈએ આર ની જગ્યાએ, તો કયું બંધારણ થઈ જાય? ગ્લાયસીન. બરાબર, એટલે ગ્લાયસીન જે છે સૌથી સરળ કક્ષાનો એમિનો એસિડ, સૌથી સરળ એમિનો એસિડ. બરાબર, જેમાં હાઇડ્રોજન આર બરાબર શું લીધેલું છે? હાઇડ્રોજન, એટલે થઈ જાય ગ્લાયસીન. બીજો એમિનો એસિડ જે તમારે ટેક્સ્ટબુકમાં આપેલો છે એ છે એલેનિન. બરાબર, એલેનિન જે છે એનું બંધારણ, એટલે ત્રણ બંધારણ આપેલા છે, ત્રણના બંધારણ યાદ રાખવાના છે, બીજા બધા બંધારણ યાદ રાખવાની જરૂર નથી. એમાં આગળની જેમ યાદ રાખવા માટે એક ઘટક કોમન જ આવતો હતો સી ડબલ ઓએચ, બીજો ઘટક જે છે આવશે એનએચ ટુ, ત્રીજો ઘટક હાઇડ્રોજન. હવે આર બરાબર આમાં આવશે સી એચ થ્રી, એટલે કે મિથાઇલ. આર બરાબર જો આપણે સી થ્રી લઈએ તો એ ઘટક થઈ જશે એલેનિન. બરાબર, એટલે આમાં આર બરાબર શું લેવાનું છે? સી એ થ્રી, મતલબ કે મિથાઇલ. સી એ થ્રી નો મતલબ થશે મિથાઇલ. મિથાઇલ સમૂહ લઈએ તો થઈ જાય એલેનિન નામનો એમિનો એસિડ. બરાબર, એવી જ રીતે ત્રીજો જે બંધારણ જે છે આપેલું છે ટેક્સ્ટબુકમાં એ છે સેરીન. સેરીન જે છે એના બંધારણમાં શું બદલાય છે? ખાલી જો કાર્બન એની સાથે અલગ અલગ ચાર સમૂહ, એમાં એક સી ડબલ એચ સમૂહ, એક એનએચ ટુ સમૂહ કોમન, એક હાઇડ્રોજન, અને આર બરાબર આમાં ખાલી આવી જશે સી એચ ટુ ઓ એચ. આર બરાબર આવી જશે સી એચ ટુ ઓ એચ. આર બરાબર જ્યારે સી એચ ટુ ઓ એચ લઈએ બરાબર, તો એ બંધારણ જે છે થઈ જશે સેરીન. આવી રીતે આર બરાબર જે જે બંધારણ બદલાય એના આધારે તમે વીસે વીસ પ્રકારના એમિનો એસિડ જે છે એના બંધારણ બદલાવી શકો. બરાબર, પણ આપણે બધા યાદ રાખવાનું નથી, માત્ર ટેક્સ્ટબુક જે છે એમાં ત્રણ આપેલા છે, આ ત્રણ જે છે એના આધારે આપણે જે છે એના અલગ અલગ જે છે બંધારણ પૂછાય તો તમે યાદ રાખી શકો. બરાબર, કારણ કે બધે બધા જે છે ટેક્સ્ટબુક આપ્યા છે બધા તમારે યાદ રાખવાની, ત્રણ સિવાયના કોઈ યાદ રાખવાની જરૂર નથી. બરાબર, હવે ઈ સિવાયના એમિનો એસિડ જે છે એનું વર્ગીકરણ જે તમારે ટેક્સ્ટબુકમાં આપેલું છે એ આપણે જોઈ લે, તો એસિડિક બેઝિક એવા પ્રકારના એમિનો એસિડ જે છે આપણે આપી દીધા છે. ઈ સિવાયનો એક પ્રકાર ટેક્સ્ટબુકમાં આપેલો છે, પ્રકાર છે એરોમેટિક એમિનો એસિડ. એરોમેટિક એમિનો એસિડ, 20 માંથી એરોમેટિક એમિનો એસિડ જે છે કયા કયા? એરોમેટિક નો મતલબ કે જે ચોક્કસ પ્રકારની સુગંધ ધરાવતા હોય, અથવા તો જેનામાં આવું બેન્ઝીન જેવું બંધારણ આવેલું હોય. બરાબર, બેન્ઝીન જેવી ચક્રીય રચના ધરાવે, ચક્રીય રચના આ છે. બરાબર, એરોમાનો મતલબ થાય સુગંધીદાર. બરાબર, એને સળગાવવાથી ચોક્કસ પ્રકારની સુગંધ ઉત્પન્ન થાય એવા એમિનો એસિડ, અને રાસાયણિક રીતે એમાં આવી બેન્ઝીન જેવી જે છે ચક્રીય રચના આવેલી હોય. બરાબર, તો એને કહેવાય એરોમેટિક એમિનો એસિડ. કેટલા એમિનો એસિડ જે છે આવા એરોમેટિક તરીકે વર્તે છે? એરોમેટિક એમિનો એસિડમાં ત્રણ ઉદાહરણ યાદ રાખવાના છે. એક છે ટાયરોસિન. બરાબર, પહેલું ઉદાહરણ જે છે ટાયરોસિન, બીજું ઉદાહરણ છે ફિનાઇલ એલેનિન, ફિનાઇલ એલેનિન, અને ત્રીજું ઉદાહરણ જે છે ટ્રિપ્ટોફેન. તમારે ટેક્સ્ટબુક પ્રમાણે આ ટોટલ ત્રણ એમિનો એસિડ જે છે આપેલા છે જે એરોમેટિક એમિનો એસિડ તરીકે લેવાના છે. 20 માંથી આ ત્રણ જે છે એરોમેટિક છે. બરાબર, તો બાકીના બધા જે છે આની સિવાયની બધાને કહેવાય એલિફેટિક એમિનો એસિડ. એલિફેટિક એમિનો એસિડ આ સિવાયને, એલિફેટિક એમિનો એસિડ એનો મતલબ શું છે? એમાં કોઈ પણ કોઈ ચક્રીય રચના હોતી નથી, કોઈ ચક્રીય રચના હોતી નથી. ઉદાહરણ કયા આવશે એના? બરાબર, આમાં જેમ એક્ઝામ્પલ તરીકે ત્રણ આવ્યા છે તો લખતો નથી એરોમેટિક સિવાયના, એરોમેટિક સિવાયના બધા. એટલે કેટલા આવશે ટોટલ? 17. આ ત્રણ જે છે આવી ગયા, આ ત્રણ સિવાયના આગળના બધા જે છે એ થશે એલિફેટિક પ્રકારના એમિનો એસિડ. બરાબર, આ રીતે એનું બંધારણ જે છે યાદ રાખવાની જરૂર નથી, ત્રણ ત્રણ જે છે એના ખાલી નામ તમારે યાદ રાખવાના છે. બરાબર, આ થઈ ગયું
આજના માટે આટલું. ઉદાહરણ દિવસે બહુ બધા આવી ગયા છે, ખાસ લખી લખીને તમારે પાક કરવા પડશે. એમાં ખાસ જે છે ઇમ્પોર્ટન્ટ તરીકે આ જે બધા ભાગ આવે છે બરાબર, દરેકે દરેક જે છે એના નામ, બરાબર, નામ એક દિવસે યાદ નહીં રહી, રોજ રોજ જે છે લખી લખીને પ્રેક્ટિસ કરવી પડશે. શોર્ટકટ આપેલું છે, શોર્ટકટ પ્રમાણે લખીને તમારે યાદ રાખવું જોઈએ છે. બરાબર, ક્વેશ્ચન પૂછાય સિમ્પલ કઈ રીતે, તો કે નીચેનામાંથી કયા પ્રકારનો એમિનો એસિડ જે છે એ ધ્રુવીય અને વિષભાર વિહીન છે. તો એ પ્રમાણે એના ઉદાહરણ ચાર ઓપ્શન આપેલા હોય, એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. બરાબર, એટલે આ મુખ્ય જે છે એમિનો એસિડના ચાર પ્રકાર. આના પછી આપણે એમિનો એસિડ જે છે એ કઈ રીતે જોડાય છે અને એ જોડી અને એમાંથી ડાયપેપ્ટાઇડ અને પોલીપેપ્ટાઇડ જે છે કઈ રીતે નિર્માણ થાય, બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.